રેનેગેડ પોલીસે ચીલ ઝડપના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી, જે આરોપી લઘુશંકા જવાના બહાને ટોયલેટમાંથી બારી તોડીને ફરાર થઈ ગયો હતો. શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ તત્પર છે, ત્યારે ગુનેગારો પોલીસને કઈ રીતે ચકમો આપી કસ્ટડીમાંથી ફરાર થઈ જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ અપાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પાણીગેટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલો ગુનેગાર પોલીસને ચકમો આપી બાથરૂમની સિમેન્ટની જાળી તોડી બિંદાસ્ત ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસ સ્ટેશન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કસ્ટડીમાંથી ફરાર થઈ રહેલો ગુનેગાર કેદ થયો હતો. આ બનાવની વિગત એવી છે કે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચીલ ઝડપનો ગુનો નોંધાયો હતો, જેમાં દુર્ગેશ પ્રસાદ નામના એક ગુનેગારની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પાણીગેટ પોલીસે દુર્ગેશને કસ્ટડીમાં લીધો હતો, જો કે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા અન્ય રીઢા આરોપીઓની જેમ દુર્ગેશે પણ લઘુશંકાએ જવાની તરકીબ અપનાવી, જેમાં તે ભાગવામાં સફળ રહ્યો હતો. લઘુશંકાના બહાને આરોપી આ બારીમાંથી બહાર નીકળી ભાગી છૂટ્યો હતો. પાણીગેટ પોલીસની કસ્ટડીમાં રહેલા દુર્ગેશે મોડી સાંજે પોલીસ કર્મીઓને લઘુશંકાએ જવાનું જણાવ્યું હતું, જેથી પોલીસ કર્મીઓ પોલીસ સ્ટેશનમાં રહેલા બાથરૂમમાં તેને લઈ ગયા હતા, જ્યાં બાથરૂમની સિમેન્ટની જાળી ગમે તે રીતે તોડી દુર્ગેશ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. સમય વીતતા પોલીસ કર્મીઓને શંકા જતા બાથરૂમનો દરવાજો ખખડાવી દુર્ગેશના નામની બૂમો પાડી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા તે ફરાર થઈ ગયો હોવાની જાણ થતા આ મામલે પોલીસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. આજરોજ જે એક આરોપી ભાગવા ગયો છે, કયા ગુનાનો આરોપી છે, ક્યાં રહેતો હતો, કેવી રીતે ભાગે છે? તારીખ 7મીના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં એક વરજી આવેલી કે એક મહિલાના દાગીના ધોવાના બહાને કેટલીક ડુપ્લિકેટ બંગાળીઓ લઈ અને 3 જણા ભાગેલા છે. એમાંથી એક આરોપી દુર્ગેશ કુમાર કરીને પોલીસે પકડેલો, જેને પૂછપરછ દરમિયાન એ સૌપ્રથમ તો એ કોરોના પોઝિટિવ હતો, એની કોરોનાની સારવાર કરીને આજે એને અહીંયાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલો અને લોકઅપમાં રાખ. લોકઅપમાં જે બાથરૂમ સંડાસનું જે બારી છે એ બારી તોડી અને અહીંયાથી ભાગી ગયેલો. એ જોતા એવું લાગે છે સાહેબ કે અહીંથી લગભગ કોઈ માણસ નીકળી ના શકે છે. શક્યતાઓ છે, પણ કદાચ આ આરોપી એ રીતે નીકળી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે, અને સીસીટીવી કેમેરા અને હાલ અમે ચકાસણી ચાલુ છે. હાલ પૂરતી તપાસ ચાલુ છે, જે પણ હશે જવાબદાર એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. નામ શું હતું? દુર્ગેશ કુમાર કૃષ્ણ પ્રસાદ ગુપ્તા, રહેવાસી મૂળ બિહાર.